કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જનતાને પોતાની પાર્ટી સાથે જોડાવા માટે અત્યાર સુધીની સૌથી મોટી જાહેરાત કરી છે. કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું, જો તમે પાર્ટી સરકારમાં આવશો તો દરેક ગરીબને ન્યૂનતમ વેતનની ગેરંટી સ્કીમ લાવીશું. રાહુલ ગાંધીએ કહ્યું, ત્યાં સુધી નવા ભારતનો વિકાસ નહીં થઈ શકે જ્યાં સુધી લાખો દેશવાસીઓ ગરીબીમાં રહેશે. રાહુલ ગાંધીએ છત્તીસગઢની રાજધાની રાયપુરના અટલનગરમાં ખેડૂત આભાર સંમેલન સંબોધન કરતા કહ્યું, અમે નિર્ણય કર્યો છે કે હિન્દુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિને 2019 બાદ કોંગ્રેસ પાર્ટીની સરકાર ન્યૂનતમ વેતન આપશે. તેમણે કહ્યું, હિન્દુસ્તાનના દરેક ગરીબ વ્યક્તિના બેંક ખાતામાં હિન્દુસ્તાનની સરકાર ન્યૂનતમ આવક આપવા જઈ રહી છે, જેનો મતલબ છે કે હિન્દુસ્તાનમાં કોઈ ભૂખ્યું નહીં રહે અને કોઈ ગરીબ રહેશે નહીં. રાહુલ ગાંધીએ કહ્યું, અમે બે હિન્દુસ્તાન નથી માંગતા, એક હિન્દુસ્તાન હશે અને આ હિન્દુસ્તાનમાં દરેક ગરીબ વ્યક્તિને ન્યૂનતમ વેતન આપવાનું કામ કોંગ્રેસ પાર્ટીની સરકાર કરશે. આમ કામકાજ આજ સુધી દુનિયાની કોઈ પણ સરકારે નથી કર્યું. આ કામ દુનિયામાં સૌથી પહેલા હિન્દુસ્તાનની 2019 બાદ કોંગ્રેસની સરકાર કરવા જઈ રહી છે. कि हर गरीब व्यक्ति को 2019 के बाद कांग्रेस पार्टी वाली सरकार गारंटी करके न्यूनतम आमदनी देने जा रही है. इसका मतलब मिनिमम इनकम गारंटी, मतलब हिंदुस्तान के हर गरीब व्यक्ति के बैंक अकाउंट में कम से कम न्यूनतम आमदनी हिंदुस्तान की सरकार देने जा रही है. मतलब हिंदुस्तान में ना कोई भूखा रहेगा ना कोई गरीब रहेगा. और ये हम छत्तीसगढ़ में करेंगे, मध्य प्रदेश, राजस्थान, हर प्रदेश में करेंगे. हम दो हिंदुस्तान नहीं चाहते हैं, एक हिंदुस्तान होगा. और इस हिंदुस्तान में हर गरीब व्यक्ति को मिनिमम इनकम देने का काम कांग्रेस पार्टी की सरकार करेगी.